पुष्टि परम शिवांग दिव्य रास लीला बधीज गोपी प्रभु ने आ दिव्य लीला में मग्न बनी छे। एक पछी प्रभुए दिव्य लीला नु नित्य नु दर्शन कराव्यु। एकादश इंद्रियो ज्यां प्रभु गामी बने त्यां रास संभव बने छे। या गोपीना मनमा प्रेमनी चमर सीमाना रही दिव्य अनहद आनंद रसमा डूबेली गोपी आ दिव्य रस ने प्राप्त करे ने ए पहला ज मनमा एक विचार ने आव्यो के रे जुओ थोड़ी क्षण पहला आज प्रभु आपने कहता था कि गोपी અડધી રાત્રે ભાગીને આવી છે ને જાલ ઘરે જતી રહી ને જોયું પ્રભુ આપણી વાતોમાં આવી ગયા છે ને આજે કહે છે ને કે ગોપી હવે તું જેમ કહીશ ને એમ રાસ કરવા તૈયાર છું જો કેવું રાસ કરે છે ને ગોપીને તે જ સમય મનમાં અભિમાન થયું છે ને પુષ્ટિ માર્ગી સિદ્ધાંત કહે છે કે જ્યાં પણ મનમાં અભિમાન થયું ને જે અહંકાર આવ્યો પ્રભુ અંતર ધ્યાન થાય છે જીવના ધ્યાનમાં અંતર તો છે જ આજે પ્રભુ પણ અંતર ધ્યાન થયા છે પ્રભુ વિચાર કરે છે કે જો આ ગોપી કેવી છે મારે અનહદ આનંદ આપવો હતો મહાનિષીનો રાસ કરવો હતો પણ ક્ષણભરમાં જ આ ગોપીને તો અભિમાન થઈ ગયું છે હવે હું શું કરું ત્યાં પ્રભુએ કહ્યું કે જો ગોપી મેં મારી મૈયાનું અભિમાન સહન નથી કર્યું મેં કોઈનું અભિમાન સહન કરતો નથી અને તું અભિમાન કરે છે એ કદાપી ન ચલાઈ લેવાય અને તે સમય પ્રભુ દરેક ગોપીનો હાથ પકડીને એને રાસનો આનંદ આપી રહ્યા છે અને ગોપી પ્રભુમાં લય થઈને મદમસ્ત બની છે ત્યાં જ પ્રભુ એક એક કરીને હાથ છોડાવીને પ્રભુ અંતર ધ્યાન થઈ રહ્યા છે અંતર ધ્યાન થઈ રહ્યા છે અંતર ધ્યાન થઈ રહ્યા છે ભગવાન બ્રહ્માજી પાસે ગયા કે બ્રહ્માજી જે મારી ગોપી હતી ને જેનો ખૂબ પ્રેમ કરતો હતો એને પણ અભિમાન થયું છે કે જોયું ને ભગવાન આખી દુનિયાને નચાવે અને આજે અમે છે ને ભગવાનને નચાઈ રહ્યા છીએ બ્રહ્માજી તમે જ કહો શું કરું બ્રહ્માજી કે હું શું કહું આપ કહો કે જો મારે કંઈ છુપાઈ જવું છે બ્રહ્માજી કે વાંધો નહીં પર્વત ઉપર જતા રહો ભગવાન કે કોઈ પર્વત આ ભક્તોએ બાકી રાખ્યો જ ક્યાં છે બધે ચડી ગયા છે ત્યાં મને ગોતી લેશે તો કે ક્યાં છુપાવું છે ભગવાન કે એક રસ્તો છે આજનો માનવી છે ને દૂર દૂર સુધી પહોંચે છે પણ પોતાના અંતરમનને જોતો નથી જો કે છુપાવવાની જગ્યા હોય ને તો અંતરમન છે કે માનવી દૂર જ્યાં બહાર દેખાય છે મને પકડશે પણ અંદર ઝાંકવાનું માનવી શીખ્યો જ નથી બ્રહ્માજી કે એટલે શું જો ને માનવીને છે ને બ્રહ્માજી તમને ખબર નથી માનવીને બીજાના દોષ દેખાય છે કે હા પોતાના જોઈ શકતો નથી માનવી બીજાની ભૂલ કાઢી શકે છે પણ પોતાની ભૂલ સુધારી શકતો નથી માનવી દૂર દૂર દ્રષ્ટિ કરે છે ઝીણામાં ઝીણું અને મોટા મોટું પાત્ર અને તત્વ જુએ છે પણ પોતાના મનના વિચારોને ઓળખી શકતો નથી તો કે હવે મને જગ્યા મળી ગઈ છે ભગવાન કહે છે મને છુપાવવાની જગ્યા મળી ગઈ છે ગોપીએ હાથ છોડાઈને ભગવાન જે હાથ ગોતે છે ક્યારે પ્રભુનો હાથ પકડાય રાસમાં આનંદમાં ઝૂમી રહી છે ઝૂમી રહી છે ઝૂમી રહી છે ગોળ 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 ગોપી ફરે અને ત્યાં ધીરે ધીરે આંખો ખોલી ત્યાં પ્રભુ દેખાતા નથી ગોપીને થયું કે બીજી ગોપીની પાછળ હશે બધી જ ગોપીઓ એકબીજાને જોવા લાગી ક્યાંય પ્રભુ દેખાયા નહીં અને ગોપીને લાગ્યું પ્રભુ છુપાયા છે વૃક્ષની પાછળ ગોત્યા કરે પ્રભુ મળે નહીં ત્યાંથી ગોપીએ કહ્યું કે અરે ગોપીઓ એવું લાગે છે કે પ્રભુ આપણને છોડીને જતા રહ્યા છે ત્યાં જ કહેવાય અંતર ધ્યાન થયું છે ગોપી અડધી રાત્રે પ્રભુએ ગોતવા નીકળી છે અલગ અલગ લીલાઓનું સ્મરણ કરી રહી છે અને ત્યાં જ બધી જ ગોપીઓ અલગ અલગ જગ્યાએ ગોતી રહી છે કે હમણાં પ્રભુ મળી જાય હમણાં પ્રભુ મળી જાય હમણાં પ્રભુ મળી જાય પ્રભુ મળતા નથી ભૂખી થયેલી તરસ લાગેલી ગોપીઓ વૃંદાવનના વનમાં
હેઠે ફરે છે ને આંખોમાંથી ચોધાર આંસુ કે પ્રભુ હમણાં ક્ષણભર પહેલા ના જ સંભળાયો, દોડીને આવી આપે રાસ્તે ન પાડી, અમે આપણે રાસ માટે મનાયા અને હવે જો અમને થોડુંક મદ આવ્યું અને આપ અંતર ધ્યાન થયા. ભગવાન કહે છે કે જો ગોપી હું દરેક ભક્તના પ્રેમને સ્વીકારું છું ને એમ દરેકના મદને પણ સ્પર્શું છું. પ્રસમાય પ્રસાદ આય. પ્રભુ રાધાજીના ચરણદિનમાં ગયા છે. હે રાધે તું કયો માન કરો છે? રાધાજી કે મારા વગર તમે રાસ કરો ને હું માન કરવાની છું. ત્યાં જ કહ્યું ને કે ગોપીનું માન દૂર કરવા અને રાધાનું માન છોડાવવા. પ્રભુ અંતર ધ્યાન થયા છે. ગોપીએ મદ કર્યો એ મદ દૂર કરવો તો રાધાજી માન કરીને બેઠા છે એ માન દૂર કરવા પ્રભુ અંતર ધ્યાન થયા છે. ને ગોપીઓ વૃક્ષજીને પૂછ્યું, અરે વૃક્ષ સાંભળ્યું છે તું જાન અજાણ છે કે હા હું વૈષ્ણવ છું કે બોલ ને મારા સ્વામી ક્યાં છે જેની માટે હું ઘર છોડીને આવી છું, જેને મને હમણાં રાસનો આનંદ આપ્યો છે એ મારા પ્રભુ ક્યાં છે? વૃક્ષ મારા પ્રભુ ક્યાં છે? વૃક્ષ કહે હું જાણું તો છું પોતાને કહી શકું તેમ નથી. એટલે વૃક્ષ નામ પડ્યું જાન અજાન વૃક્ષ. આગળ ગયા તુલસીજી મળ્યા. અરે તુલસી તમે તો મને કઈ કહો કે મારા પ્રભુ ક્યાં છે? તુલસીજી કહે તારા નથી મારા પણ પ્રભુ છે. બીજી ગોપી આવીને કીધું કે તુલસીજી આપણને નહીં કે કેમ? અરે આ તો આપણા સૌતન છે. ત્રીજી ગોપીએ કીધું અરે ચલ સખી સૌતન કે ઘર જઈએ, માન ઘટે તો ક્યાં ઘટે, પીએ કે દર્શન તો પહીએ, ચલ સખી સૌતન કે ઘર જઈએ. અરે તુલસીજી ભલે આપણાથી તોછડું વ્યવહાર કરે પણ મારા પ્રભુ ક્યાં બિરાજે છે ખાલી એટલું કહેશે ને તો મારા પ્રભુના દર્શન મને થઈ જાય. ને ગોપી કહે છે કે જો હવે તો હવે રહેવાતું નથી, હવે જો પ્રભુના સમાચાર નથી મળ્યા ને મારે પ્રાણ ત્યાગી દેવા છે. બીજી ગોપીએ કહ્યું કે જો પ્રાણ તો હમણાં હું ત્યાગી દઉં પણ બે કારણથી પ્રાણ નહીં ત્યાગવાના કે શું? કે જો પહેલું કારણ એ છે કે હું જો પ્રાણ ત્યાગીશ ને તો મારા પ્રભુની જ બદનામી થશે. કે આ ભગવાન કેવા છે, કૃષ્ણ કેવો છે, અડધી રાત્રે ગોપીને બોલાવે, ગોપી જો રાસ કરે ને રાસમાં અધૂરો રાસ છોડીને જતો રહે અને એના અધૂરો રાસ છોડીને ગયો એમાં ગોપીએ પ્રાણ ત્યાગ્યા તો આ જગતમાં મારી બદનામી નહીં થઈ, મારા સ્વામીની બદનામી થશે. અને મારા સ્વામી પર આંગળી ઉડે અને મારા સ્વામી ઉપર આંગળી કરે ને એવો મારો છીછરો પ્રેમ નથી, હું મારા સ્વામીની બદનામી ક્યારેય ન થવા દઉં. ઘડી માટે એક પળ માટે પણ હું મારા પ્રભુને જોઈ લઉં. કેમ આંખો બંધ હતી ને પ્રભુનો હાથ પકડીને રાસ કરી રહી હતી અને પ્રભુ અંતર ધ્યાન થયા હતા, પછી એક વાર ખુલી આંખે મારા પ્રભુને મારા નેત્રોથી મારા પ્રભુને એક વાર દર્શન કરી લઉં ને ત્યારે મને મને આનંદ મળશે. અને ત્યાં જ ગોપી આકાશ મૂર્તા કાગાને જીવે છે કે કાગા તું કેમ ફરે છે? ગોપી એક કાળા કાગડાને જીવ્યો ને કાગડાને કહ્યું કે કાગડા તું કેમ ફરે છે આકાશમાં? કાગડો કહે કે સાંભળ્યું છે કે આ સંસારમાં જે સાચો પ્રેમ કરે ને અને પ્રેમીને છોડીને જાય તો એ પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. હું રાહ જોઉં છું કે ગોપીઓ તમને તમે જેને પ્રેમ કરો છો ને તમારા સ્વામી તમને છોડીને જતા રહ્યા છે. હવે તમારા પ્રાણ જવાના છે ને જ્યારે તમારો પ્રાણ જશે ને ત્યારે હું ધીરે 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 કરીને તમને મારું પોતાનું ભોજન બનાવીને અરોગવાનો છું. ગોપીની આંખમાં ચોંધાર આંસુ આવી ગયા. કે પ્રભુ આ કેવી લીલા છે, જો આ કાળા કાગડાને ખબર પડી ગઈ છે કે અમારા સ્નેહી અમારો પ્રેમી અમારો ઠાકોર અમને છોડીને ગયો છે ને પ્રભુ આપને ખબર નથી પડતી? અરે કાગડાને અમારી અવસ્થાની ખબર છે કે મારા પ્રાણ છૂટવાના છે ને પ્રભુ તમને ખબર નથી પડતી? હે પ્રભુ અડધી રાત્રે મને બોલાવીને આવી અવસ્થા, હે પ્રભુ આવી અવસ્થા આપે અમારી કરી. અને ત્યાં જ કોઈ ચોથા રાસે રડી રહી છે અને કહેવાય છે કે જયારે આંખમાંથી આંસુ નીકળે ને ત્યારે અંદરનો સર્વ તાપ દૂર થઈ જાય છે, અભિમાન દૂર થઈ જાય છે, એ પશ્ચાતાપના આંસુમાં ગોપી પીગળી રહી છે.
એક ગોપી આવીને દોડીને કહ્યું કે જુઓ આપણે ઠાકોરના ચણાવીને દેખાય છે, પણ બીજી ગોપી કહે છે પ્રભુના ચણાવીની છાપ તો દેખાય પણ જોડે કોઈ સખીના ચરણની છાપ પણ છે. કે કોણ છે? બધી ગોપી ભેગી થઈ પ્રભુના ચણાવીને જોયા, મસ્તક ત્યાં દંડવત કર્યા, કહ્યું કે બીજી સખી કોણ હશે? બધાએ કહ્યું કે એ સખી હશે કે જેના પ્રેમને વસ્તીને ભગવાન આપણા ઠાકોરજી આપણા પ્રેમી આપણને છોડીને ગયા છે. બધાએ વિચાર્યું કીધું પ્રભુના ચરણની છાપ દેખાય છે, મતલબ પ્રભુ આ જ માર્ગે ગયા છે અને આપણે પણ આ જ માર્ગે આગળ આગળ જઈએ ત્યાં આપણને આપણા ઠાકોરજીના દર્શન થશે. કહેવાય છે કે ગોપીઓ ચાલતી ચાલતી આગળ ગઈ, એ ઝાડીમાંથી રુદનનો અવાજ સંભળાયો. રુદનનો અવાજ સંભળાય બધી ગોપીઓ સ્તબ્ધ થઈ ગઈ કે કોણ રડી રહ્યું છે? એકબીજાના ચહેરા જોયા, કોઈના ચહેરામાં રુદનનો અવાજ ન હતો. ઝાડીઓ તરફ દ્રષ્ટિ કરી તો ઝાડીઓના મધ્યમાંથી કોઈ રડી રહ્યું છે. અને બબુલનું વૃક્ષ અને બબુલની ઝાડીઓમાંથી ઝાડી હટાવીને ગોપીને કાઢી કે તું કોણ છે? કે હું રાધા સહચરી છું. કે તું શું કરે છે? અરે હું એ જ ગોપી છું કે જેને લઈને ઠાકોરજી, જેને લઈને કૃષ્ણ અંતર ધ્યાન થયો તો મને લઈને ગયો હતો. બધી ગોપીએ પૂછ્યું કે અરે અમને બધાને છોડીને તને લઈને ગયો તો તું કેમ રડે છે? પેલી ગોપી કે મને પણ છોડીને ગયો છે તે રડું છું. કેમ? ચાલતી 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 આગળ નીકળી અને આગળ ગઈ ત્યાં મને વિચાર આવ્યો કે જો આ જગતમાં સર્વશ્રેષ્ઠ કોઈ હતી ને તો ગોપીઓ હતી. અને મનમાં વિચાર આવ્યો કે જો આટલી બધી ગોપીઓને છોડીને ભગવાન ખાલી મારી સાથે આવ્યા છે એટલે આખા વિશ્વમાં કોઈ સર્વશ્રેષ્ઠ સ્ત્રી હોય ને તો મને થયું કે હું છું. અને જ્યાં મનમાં મને વિચાર આવ્યો ને ગોપીઓ, ત્યાં સૌથી પહેલા શું થયું ગોપી પૂજા? શું થયું ભાઈ રાધા સંચરી? અરે જયારે કહેવાય છે કે જયારે મનમાં અભિમાન આવે ને ત્યારે સૌથી પહેલા પગ અટકી જાય છે. અને ત્યાં જ પગ અટકી ગયા છે. રાધા સંચર કે મારા પગ અટક્યા. અને ત્યાં જ મેં પ્રભુને કહ્યું કે પ્રભુ હવે મારાથી ચલાવશે નહીં. અને પ્રભુએ મને એક સ્થાને બેસાડી. ત્યારે મેં નખરા કરે કે હે પ્રભુ મને જલની તરસ લાગે છે, પ્રભુ મારી માટે જલ લઈને આવ્યા, મારી તરસ મટી ગઈ. અને પછી મેં પ્રભુને વિનંતી કરી, પ્રભુ હવે જો આપને મને લઈ જવી હોય ને પોતાના ખભે બેસાડો અને મને લઈ જાઓ. અને એ ઠાકોરે કૃષ્ણ બધાને છોડીને મને પકડી લઈ ગયો અને મારી વાત માનીને મને પોતાના ખભા ઉપર બેસાડી. ગોપી પછી તને ખભા ઉપર બેસાડી ભગવાને કે હા એ કૃષ્ણ જગત તો દરેક માનવી કૃષ્ણને પોતાના ખભા બેસાડે અને હું એ સ્ત્રી હતી કે કૃષ્ણે મને પોતાના ખભે બેસાડી હતી. કે પછી અને મને એ ક્ષણે મદ જાગ્યું કે જો આ કૃષ્ણ સંસારનો માનવી જેને પોતાના માથે બેસાડીને આજે એના માથે હું બેસી ગઈ છે એવું મને મદ આવ્યો. અને પ્રભુ ઝાડીઓ પાસે મને લઈ ગયા, ઝાડીઓ પાસે મને લઈ ગયા. અને ત્યાં જ મેં વૃક્ષની ડાળ પકડી અને પ્રભુએ કીધું કે ડાળ બરાબર પકડજે. અને મેં ડાળ પકડીને પ્રભુ ત્યાંથી અંતર્ધાન થયા અને હું અભિમાનને જેવું એ ડાળીમાં લટકતી રહી ગઈ, લટકતી રહી ગઈ, લટકતી રહી ગઈ. ત્યાં ગોપીઓને ભાન થયું કે જો પ્રભુ આપણને છોડીને કેમ ગયા છે એ રાધા સહચરની વાતથી સમજાઈ ગયું. બીજી બધી ગોપી કે શું સમજાયું? કે આજે સમજાયું કે આપણા મનમાં થોડો પણ મદ હતો ને એ અભિમાન જાગ્યો હતો. પ્રભુ અભિમાન ક્યારે સહન કરતા નથી એટલે આપણને છોડીને ગયા છે. પોતાની ભૂલ સમજાય તે સમય સર્વ ગોપી એકત્રિત થઈ છે અને ચાલતા 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 શ્રી યમુનાજીના કિનારે ગઈને યમુનાજીની સ્તુતિ કરવા લાગી. યમુનાજી પ્રગટ થયા. ત્યાં બધી ગોપીઓએ 19 મંડળની સ્થાપના કરી છે, 19 યુથ બનાવે, અલગ અલગ મંડળની સ્થાપના કરી યમુનાજીને સાથે લીધા. અને યમુનાજીના પુણ્ય પણ જઈને યમુનાજીને વિનંતી કરી છે કે યમુનાજી આપની કૃપાથી અમને કૃષ્ણ પ્રાપ્ત થવાનો છે.
આપની કૃપાથી આજે અમને કષ્ટ મળવાનો છે. બસ એવી વિનંતી કરો, એવી કૃપા કરો કે અમને કષ્ટ મળી જાય, અમારું કષ્ટ અમને મળી જાય, અમારું કષ્ટ અમને મળી જાય. ગોપીએ યમુનાજીને કહ્યું કે હે યમુનાજી, હવે તમારા પ્રાણ છે ને એ છૂટવાની તૈયારીમાં છે. ત્યારે યમુનાજીએ કહ્યું કે ગોપી, તારા પ્રાણ નહીં છૂટે. કેમ કેમ અમારા પ્રાણ નહીં છૂટે? ગોપી, કૃષ્ણે મને વચન આપ્યું છે કે જ્યારે કોઈ મારા પ્રેમમાં ગળાડૂબ થઈ જાય ને દેહનો ત્યાગ કરવાની તૈયારી થાય ને મારો વિરાગ સહન ના કરી શકે ને, ત્યારે કૃષ્ણે મને કહ્યું છે કે યમુના, એવા ભક્તો પાસે તું જજે કે જે મારા વિરહમાં દેહનો ત્યાગ કરવાની તૈયારી કરી દે ને, એની પાસે જઈને મારો સંયોગ કરાવજે, મારો સ્પર્શ કરાવજે, મારા પ્રેમનું નાદ કરજે, અને તું મારા સ્વરૂપના શિંગાર ધરીને મારા સ્વરૂપના દર્શન કરાવીશ ને, તો જે મારા વિરહમાં ગળાડૂબ છે ને એના પ્રાણ ક્યારે છૂટશે નહીં, અને તારા દર્શન કરીને મારા દર્શનની ઝાંકી થશે. નહીં સમય યમુનાજી મુગટ કાશીના દર્શન કરાવ્યા, ગોપીઓ પ્રસન્ન થઈ છે કે યમુનાજી તમે મારા પ્રાણ બચાવ્યા છે, હવે અમારા પ્રાણ ના તમારા કષ્ટના એક વાર દર્શન કરાવો. અને ત્યાં જ બધી ગોપીઓ ભેગી થઈ 19 મંડળ બન્યા. ને કહેવાય છે ને કે આ વિશ્વનું પ્રથમ પ્રેમ ગીત એટલે ગોપી ગીત, અને ગોપીઓએ ગોપી ગીતનું ગાન કર્યું છે. અને એ સમયે 19 મંડળો ભેગી થઈ, ગોપીઓ 19 યુથ બનાવ્યા. 19 કોણ? રાજસ, તામસ, સાત્વિક, સાત્વિક, તામસ, સાત્વિક, રાજસ, તામસ, તામસ, સાત્વિક, તામસ, સાત્વિક, રાજસ, એમ અલગ અલગ પ્રકારના રાજસ તામસ સાત્વિકના ત્રિગુણાદિત વર્ણન કરીને 19 પ્રકારના શ્લોક બન્યા. ત્યારે કોઈ સાત્વિક ગોપી ગાયું, કોઈ તામસ ગોપી ગાયું, કોઈ રાજસ ગોપી ગાયું, અને અલગ અલગ પ્રકારના ગોપી ગીતના શ્લોકોનું વર્ણન. કહેવાય આખા વિશ્વમાં પ્રથમ પ્રેમનું ગીત લખાયું હોય, રચાયું હોય, પ્રગટ થયું હોય તો માત્ર ગોપી ગીત છે. આવો આપણે સર્વે એક સાથે એ ગોપીના પ્રેમમાં, ગોપીના મનમાં, ગોપીના ભાવમાં, ગોપીના શબ્દોમાં, ગોપીની વ્યથામાં, ગોપીના વિરહમાં, ગોપીની ચિંતામાં, ગોપીના આંસુમાં ભળીએ, અને એક વિનંતી કરીએ કે ગોપી આ તારું દુઃખ નથી, ગોપીઓ તારા આંસુ નથી, ગોપીઓ તારા શબ્દો નથી, તારા શબ્દોમાં, તારા આંસુમાં, તારા વિરહમાં, તારા પ્રેમમાં, તારા વિપ્રયોગમાં, તારા રુદનમાં, તારા દુઃખમાં, હે ગોપી અમે બધા સાથે છીએ. કારણ કે તને ભગવાન નથી મળતા ને, એ ગોપી હું રોજ જોઉં છું ખરી ભગવાનને, પણ મારી સાથે બોલતા નથી. તારા પ્રભુ તારાથી નારાજ થયા છે, એ મારા પ્રભુ મારાથી નારાજ થયા છે. તું પણ તારા પ્રભુને મનાવ ને તારા સંગે સંગે શબ્દ શબ્દ ક્રમે કબલે પ્રેમ કરતા 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 તારા દ્વારા અમારા પ્રભુ પણ અમારાથી રાજી થઈ જાય, ને ક્યારેક અમારો એ ઠાકુર અમારી જોડે બોલતો થઈ જાય. આખા સંસારને મનાવતો માનવી, સંસારના એક એક વ્યક્તિને મનાવતો માનવી, રોજ કોઈ જય શ્રી કૃષ્ણ કરે ને 7 દિવસ કોઈ જય શ્રી કૃષ્ણ ન કરવા આવે તો એના ઘરેને મનાવે, તે કેમ નારાજ થઈ ગયું છે મારાથી? અરે ગિફ્ટ લઈને જાય, વસ્તુઓ લઈને જાય, કેટલી બધી વસ્તુ મનામણા કરવા જાય, ને કોઈ વ્યક્તિ ના બોલે ને તો મનાવવા જાય કે કેમ નથી બોલતા, કેમ નથી બોલતા, કેમ નથી બોલતા, કેમ નથી બોલતા, કેમ નથી બોલતા. પણ હા, બોલતો ભગવાન જેને શ્રી વલ્લભાચાર્યજી બોલતો ભગવાન તમારા ઘરે પધરાયો, શું એક વાર એને જઈને પૂછ્યું કે પ્રભુ મારી જોડે કેમ નથી બોલતા? અને એક વાર ઠાકોરજી પાસે જઈને કોને કે પ્રભુ તમે નહીં બોલો ને તો હું બી નહીં બોલું, પ્રભુ તમે નહીં બોલો ને તો હું બી નહીં બોલું, પ્રભુ તમે નહીં બોલો ને તો હું પ્રાણના ત્યાગ કરીશ. એક દિવસે ઠાકોરજી કહેશે, ગોપી તારા પ્રેમને વશ થઈને આજે હું બોલતો થઈ ગયો છું. બસ એક વાર કહેવાની જરૂર છે કે પ્રભુ 84 જોડે બોલ્યા, 252 જોડે બોલ્યા, આ સખા જોડે બોલ્યા, ગુસાજી જોડે બોલ્યા, ગોકુલનાથ જોડે બોલ્યા, શ્રી વલ્લભાચાર્યજી જોડે બોલ્યા, અને એની જ કૃપાથી અમારા ઘરે આવ્યા, તો પ્રભુ બોલતા કેમ બંધ થઈ ગયા છો? જે દિવસે મનમાં તાપ થયો ને ભગવાનજીને કીધું કે પ્રભુ બોલો બોલો ને બોલો, ત્યારે ભગવાન કે છે બોલવા તૈયાર છું, તું સાંભળવા તૈયાર થઈ જાવે. ભગવાન બોલે છે, અને એ દિનતા ભરી પ્રેમ ભરી તાપાત્મક વિનંતી કે પ્રભુ કે દર્શન વિના એક ક્ષણ બી ચલે નહીં, એવી તાપાત્મક વિનંતી આ ગોપીઓ કરે. અને 19 યુથ બન્યા છે, અને 19 યુથ બનીને એક સાથે જ્યારે ગોપીઓએ ગાન કર્યું, યમુનાજી ત્યાં સહાયક બન્યા, અને બધી ગોપી એક સાથે ગાન કરે, અને બધાના અંદરના નાદ અને સ્વર એક સમાન નીકળ્યા. આવ સર્વે વૈષ્ણવ એક સાથે પુષ્ટિબાઈનું પ્રથમ પ્રેમ ગીતનું ગાન કરીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા જયતિ તિથિ તમ જન્મનાશ શયતૈર્નિરાશ શાશ્વતધ્વનિ દૈત્યદ્રષ્ટા મેષતાવતા સ્વ
દરેક વૈષ્ણવ પોતાના સ્થાનેથી ઉભા થઈ જશે. બોલ શ્રી વલ્લભા. હે પ્રભુ, આપના પધારવાથી વ્રજમાં મંગલ નાદ થયો છે. હે પ્રભુ, આપના પધારવાથી વ્રજનો જયઘોષ થયો છે. હે પ્રભુ, આપના વ્રજમાં પ્રગટ થવાથી વ્રજમાં મંગલ થયું છે. આપનો જન્મોત્સવ વૈકુંઠમાં ક્યાં મનાવાય છે પ્રભુ? આપ અહીંયા પ્રગટ્યા વ્રજમાં, ને વ્રજ ધન્ય ધન્ય બન્યું છે પ્રભુ. વ્રજ ધન્ય ધન્ય બન્યું છે પ્રભુ. કહે, અરે ગોપી, એવું કોણે કહ્યું કે મારા પધારાથી વ્રજ ધન્ય ધન્ય બન્યું છે? અરે પ્રભુ, આપના પધારાથી વ્રજમાં લક્ષ્મીજી પધાર્યા છે પ્રભુ. આપના પધારાથી વ્રજમાં દેવતાઓ પધાર્યા છે. મારા પધારાથી ક્યાં મંગલ થયું છે? કોણે કહ્યું એવું? ગોપી કહે, પ્રભુ એટલું કહો, વૈકુંઠમાં તમે શું કરતા હતા? ગોપી, મારો જન્મોત્સવ વૈકુંઠમાં હોય ત્યારે શું થાય ખબર છે? કે શું થાય? અરે, સભા ભરેલી હોય, લક્ષ્મીજી બેઠા હોય, જય વિજય દ્વારપાલ હોય, દેવતાઓ સ્તુતિ કરતા હોય, એવો આનંદ હોય. બસ પ્રભુ કે, હા બસ એટલું. ગોપી કહે, પ્રભુ જયારે ગોકુલમાં આપણો નંદમહોત્સવ હોય ને, નંદરાજજી પ્રભુ નંદમહોત્સવ કેવી રીતે મનાવતા ખબર છે? કેવી રીતે ગોપી? એક વર્ષ સુધી તો પ્રભુ તમારા જન્મનો નંદમહોત્સવ મનાયો છે. અરે પ્રભુ, નંદરાજજી કેવા છે ખબર છે? કે કેવા છે? અરે, એટલો નંદ મહોત્સવ મનાયો, એવું દાન કર્યું, એવું દાન કર્યું ને, એક એક ગોકુલમાં રહેતો બ્રજવાસીના ઘર ભરાઈ ગયા પ્રભુ. એવો નંદ મહોત્સવ મનાયો પ્રભુ. ક્યારે ચાંદીના સિક્કા, ક્યારે સોનાના સિક્કા, ક્યારે હીરા માણેક, 5 લાખ ગાયનું દાન અને મહામના બન્યા છે પ્રભુ આપના જન્મથી. એવો નંદ મહોત્સવ બ્રજમાં મનાવાયો છે. અચ્છા પ્રભુ, એમ કહો કે તમારે હોળી આવે તો વૈકુંઠમાં શું કરો? હોળી? અરે, સિંહાસન પર બેઠો હું, બાજુમાં લક્ષ્મીજી હોય, જય વિજય દ્વારપાલ હોય, સ્તુતિ ચાલતી હોય, બસ આટલું ક્યાં? પ્રભુ, વ્રજમાં હોળી આવે ને, એટલે સૌથી પહેલા અમે શું કરીએ ખબર છે? કે શું? અમે પિચકારી તૈયાર કરી દઈએ પ્રભુ. અને તમે પિચકારી તૈયાર કરો, એક એક ગોપીમાં પિચકારી છાંટો પ્રભુ. અને હવે શ્વેત વસ્ત્ર ધારણ કરો છો. શ્વેત કેમ? પિતાંબર કેમ નહીં પ્રભુ? એનું કારણ છે કે શું? કે આપ એ સમય કામદેવ રૂપ બનો છો. અને કામદેવ કે, હા પ્રભુ, આપ શ્વેત વસ્ત્ર ધારણ કરો. કેમ ખબર છે? કે કેમ? કે એક એક ગોપી અલગ અલગ ભાવના રંગ લઈને આવે પ્રભુ, અને આપના શ્વેત વસ્ત્ર પર છાંટે ત્યારે એક એક રંગ આપના વસ્ત્ર ઉપર ઉભરીને દેખાય છે. અને આપ કહો છો કે ગોપી, આ ખેલના દિવસો છે ને, આ તો વ્રજના છે, અને વ્રજના ખેલના દિવસો એટલે હું એક એક ગોપીનો ભાવ પ્રેમ સ્વીકારવા તૈયાર છું, એટલે શ્વેત વસ્ત્ર ધારણ કરું છું. અને પ્રભુ, અમે ના પાડીએ ને, અમે કીધું કે પ્રભુ અમારી આંખોમાં શ્યામ છે પ્રભુ, આંખોમાં ગુલાલ ન નાખતા તો આપ માનતા જ નથી. અમે પદ ગાઈએ પ્રભુ, આપ માનો નહીં અમારું. પ્રભુ કે, કયું પદ? પ્રભુ, લાલ ગોપાલ ગુલાલ હમારી અખિયન મિનારા રોજ. અમે વારંવાર વિનંતી કરીએ, વિનંતી કરીએ, વિનંતી કરીએ, વિનંતી કરીએ, વિનંતી કરીએ કે પ્રભુ, આંખોમાં શ્યામ વસ્યા છે, આંખો જો લાલ થશે ગુલાલથી તો અમને અન્યાશ લાગશે, અને અન્યાશ થશે ને પ્રભુ, તો આપ અમારાથી દૂર થઈ જશો. એટલે ગોપી, આંખોમાં ગુલાલ નહીં નાખવાનું? કે ના પ્રભુ, અમને આપણા દર્શન ન થાય, અને આપ ના દેખાવો તમારે જીવીને કરવાનું શું?
પ્રભુ કે ગોપી હું તો આંખો માં જ ગુલાલ લાગીશ. કેમ આંખોમાં જ કેમ નાખશો? એનું કારણ છે ગોપી, હું તારે આંખોમાં તારી ગુલાલ નાખું ને અને તું આંખો ચોડતી હોય ને ત્યારે મને બહુ સારી દેખાય છે. પ્રભુ આપણા દર્શન ના થાય અને આપણા દર્શન વગર અમે જીવીએ કેવી રીતે? અરે ગોપી તો પુષ્ટિને સમજતી જ નથી હજી કે કેવી રીતે. પ્રભુ કહે ગોપી હું તારી આંખમાં ગુલાલ નાખું ને તારી આંખોથી દેખાવાનું બંધ થાય ને, જો તું મને જુએ ને તો ખાલી મર્યાદા, ને તારી આંખો બંધ થાય ને હું તને જોતો રહું ને એ તો પુષ્ટિ કહેવાય. હે પ્રભુ આપ વૈકુંઠમાંથી વ્રજમાં પ્રેમને પ્રગટ કરવા પરસ્યા છો. આપ કેમ પધાર્યા છો ખબર છે? કેમ? પ્રેમને પ્રગટ કરવા પધાર્યા છો પ્રભુ. અને યાદ રાખજો પ્રભુ આપની આટલી લીલાઓ છે ને, પણ પ્રેમની લીલાઓ તો માત્ર ગોપી જોડે છે. અને પ્રભુ યાદ રાખજો આપ વિશ્વમાં આપનો પ્રેમ જો પ્રગટ દેખાશે ને, એ પ્રગટ કરનાર, એ ચરિત્ર બતાવનાર, એ ચરિત્રમાં જોડાવનાર કોઈ હશે ને, અમે ગોપી હોઈશું. ગોપી સિવાય કોઈ નહીં હોય પ્રભુ, ગોપી સિવાય કોઈ નહીં હોય પ્રભુ. એવો તો આ વ્રજનો આનંદ છે, અને વ્રજનો આનંદ સિવાય પ્રભુ ક્યાંય આનંદ નથી. અને આગળના શ્લોકમાં શ્રી ગોકુલનો પરિચય આપ્યો, અને ત્યાં જ ગોપીજનો રાજસ તામસ સાત્વિક એમ ત્રણેય પ્રકારની અલગ અલગ ગોપીઓએ ગોપીગીતનું ગાન કર્યું. ને કહેવાય છે કે છઠ્ઠા શ્લોકનું ગાન થયું ને વ્રજનો મહિમા પ્રગટ કર્યો. જાઓ આપણે સર્વે ગોપીગીત છઠ્ઠા શ્લોકનું ગાન કરીએ. આપે અસુરોને માર્યા પણ હમને પણ એક અસુર મારે છે ને દૂર કરી દો પ્રભુ. પ્રભુ કહે ગોપી હું અહીંયા છું ને કયો અસુર તને મારે છે? પ્રભુ આપે બધા અસુરોને માર્યા પણ અત્યારે વિરહાસુર ને ઓળખો છો? પ્રભુ કે ના. પ્રભુ જે આપને પ્રેમ કરે અને આપને ન મળો એને પણ એક અસુર મારે છે, એ છે આપ દૂર જાઓ. અને જે વિરહ જાગે એ વિરહાસુર આજે અમને મારી રહ્યો છે, જલ્દી પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. પણ બધા અસુરોને આપ મારો અને આપના દર્શન કર્યા વગર અમે ગોપીઓને વિરહાસુર મારી રહ્યો છે. પ્રભુ જલ્દી પ્રગટ થઈ જાઓ અને વિરહાસુરને આપ મારી નાખો, મારી નાખો ને મારી નાખો. અને ગોપી વિનંતી કરે છે કે પ્રભુ આપના દર્શન ના થાય ને ત્યાં વિરહાસુર અમને મારે છે, જલ્દીથી પ્રગટ થાઓ પ્રભુ, જલ્દીથી પ્રગટ થાઓ. અને આગળ અલગ અલગ શ્લોકમાં ગોપી વર્ણન કરે. આવ નવમા શ્લોકનું ગાન કરીએ.